મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે ત્યારે આજે શહેરના વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણ પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરીને લારી ગલ્લાઓ શેડ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો કોમ્પ્લેક્સના ફૂટપાથો પર લગાવવામાં આવેલ શેડ દૂર કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 7ની વહીવટી કચેરીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન મચ્છીપીઠથી લઈ નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા. આ તમામ દબાણો વહીવટી વોર્ડ નંબર 7 કર્મચારીઓને સાથે રાખી પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા. પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લાને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દબાણ દૂર કરવા માટે આવતી દબાણ શાખાની ટીમની બાતમી લારી ગલ્લા ગેરકાયદેસર શેડ બાંધનાર ધારકોને મળી જતી હોય છે, જેથી તે સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરતા હોય છે, પણ દબાણની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જેસે તેની સ્થિતિ ઊભી થતી હોય છે. આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને ફૂલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ રીતે પ્રોગ્રામ લઈ અને એ દબાણને અમારા વોર્ડ ઓફિસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે. આજે કેટલા દબાણની અંદર? આજે લગભગ 2-3 ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે પણ કાચા દબાણો થયા દૂર એના માટે અહીંયાથી વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે. દૂર કરવાની વાતો કરે, પણ આ જે સિક્રેસી હોય છે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે, લોકો કેવી રીતે જાણતી જાય? હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જગ્યાથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરી દે છે.